કઠલાલમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા યુવરાજસિંહ જાડેજાના મુદ્દે કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યમાં ઘણા સમયથી સરકારી ભરતી પરીક્ષાઓમાં થતી ગેરનીતિ અને પેપર લીક થવાના પુરાવા યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરી યુવાનોનો અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉઠાવવામાં આવેલ અવાજના કારણે અનેક ભરતી પ્રક્રિયાઓ રદ કરવાની ફરજ પડી છે. પરીક્ષાર્થીઓ વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ન્યાય આપવા લડત આપી રહ્યા છે, જેથી વિનંતી છે કે રાજ્યના યુવાનોના પ્રશ્ન રજૂ કરતા યુવરાજસિંહ સરકારની મદદ કરે છે, તેથી તેમને ન્યાય આપી સાચા ગુનેગારને પકડી યુવરાજસિંહ પર લાગેલ 114, 307 અને 332ની કલમો હટાવી તેમને ધરપકડમાંથી મુક્ત કરવા બાબતે આવેદનપત્રમાં ઉલ્લેખ કરેલ છે. મારું નામ દિલીપસિંહ ચૌહાણ છે. યુવરાજસિંહ જે લોકોના પ્રશ્નો માટે લડી રહ્યા છે, યુવાનો માટે લડી રહ્યા છે, એમનો અવાજ દબાવવા માટે આ સરકારે એમની ઉપર ખોટા કેસો કરી અને એમને 3-4 દિવસથી એરેસ્ટ કર્યા છે અને સાબરમતી જેલમાં નાખ્યા છે. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે યુવરાજસિંહના ઉપર જે ખોટા કેસો લાગેલા છે એ કેસોને તાત્કાલિક ધોરણે એમની પર કેસો પાછા ખેંચે અને યુવરાજસિંહને રિહા કરે. યુવાનો માટે જે આજે લડી રહ્યા છે યુવરાજસિંહ, વારંવાર ગુજરાતની અંદર પેપરો ફૂટે છે, સરકાર એક પણ પરીક્ષા વ્યવસ્થિત લઈ શકતી નથી અને આ પરીક્ષાની અંદર પેપરો ફૂટે એ પેપરોનું જે કૌભાંડો બહાર પાડી રહ્યા છે યુવરાજસિંહ, ત્યારે આ એક યુવાનનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે, તો આ લોકશાહીની અંદર આ કેટલું વ્યાજબી છે. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે યુવરાજસિંહને વહેલી તકે રિહા કરો, નહીં તો આગળના સમયમાં બહુ ઉગ્ર આંદોલન થશે. ઇમરાન વોરા.